સુરતમાં દિન પ્રતિદિન હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે। રૂપિયાની લેતી દેતી મામલે એક આધેડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ એક બાદ એક હત્યાની ઘટના બની રહી છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં હત્યાના બનાવ બની રહ્યા છે, જેને જોતા લાગે છે કે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી। તેવામાં સુરતના લાલગેટ વિસ્તારમાં એક આધેડને ચપ્પુના ગાંઠ ઝીકી મોતને ગાંઠ ઉતારી દેવાય હોવાની ઘટના બની હતી। ધોળા દિવસે જાહેરમાં હત્યા થતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। મૃતક મહેબુલ પટેલ હોવાનું સામે આવ્યું હતું, જેમની ઉંમર 50 વર્ષ છે। મૃત્યુ પામનાર આધેડા વિસ્તારમાં માથાભેરીની છાપ ધરાવતા હતા। જોકે રૂપિયાની લેતી દેતી મામલે અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુના ઉપરા છાપરી ગાંઠ ઝીકી આધેડને મોતને ગાંઠ ઉતારી દીધું હતું। હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। એ કોલ આધારે તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી છે। મહેબુબભાઈ હસનભાઈ પટેલ આશરે 50 વર્ષની ઉંમરના છે, એમને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને આ જગ્યા ઉપર જ એમનું મોત નિપજાવ્યું છે। અને હાલ એમના સગાવાલા બોલાવવાનું, આજુબાજુની પૂછપરછ અને ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે। કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।